સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ચૂંટણીના ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ બન્યા ડીસાના મહેમાન. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના શક્તિ કેન્દ્રોના કાર્યકરો સાથે બેઠક યોજી કમળક્રાંતિના પુનરાવર્તન માટે કામે લાગી જવા કર્યું આહવાન. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિમાં અંબાના દર્શન કર્યા બાદ કોંગ્રેસની આઈટી સેલની ટીમો સાથે કર્યો સંવાદ. પાલનપુર નજીકના રામપુરા તેમજ ડીસા હવાઈ પિલર મેદાનમાં રાહુલ ગાંધીએ જનસભાઓને કર્યું સંબોધન. ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીના આકરા પ્રહારો. ડીસા સાહેબનો ઘન કચરો તેમજ મેડિકલ વેસ્ટ જૂના ડીસા ગામની સીમમાં ઠાલવવા સામે જૂના ડીસાના રહીશો આક્રમક મૂડમાં. ડમ્પિંગ સાઇટ અન્યત્ર ના ખસેડાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે ચૂંટણીના ચાણક્ય ગણાતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ખુદ મેદાનમાં ઉતર્યા છે. આજે અમિતભાઈ શાહે ડીસા ખાતે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના શક્તિ કેન્દ્રોના કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે સવારે હવાઈ માર્ગે ડીસા આવી પહોંચેલા અમિતભાઈ શાહનું ડીસા એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કરાયા બાદ તેમનો કાફલો ડીસા હાઈવે પરના ખાનગી પાર્ટી પ્લોટમાં આયોજિત બેઠકમાં હાજરી આપવા રવાના થઈ ગયો હતો. આ બેઠકમાં અમિતભાઈ શાહે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના શક્તિ કેન્દ્રોના કાર્યકરો સાથે બેઠક યોજી આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અંગે રૂપરેખા રજૂ કરી કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડી બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પુનઃ કમળક્રાંતિ માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું. જોકે ડીસાથી પાલનપુર જતા હાઈવે પર આવેલ ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલી આ બેઠક દરમિયાન મીડિયાકર્મીઓને દૂર રાખવામાં આવ્યા હતા. આ બેઠક બાદ પાર્ટી પ્લોટના મેદાનમાં જ અમિતભાઈ શાહે કાર્યકરો વચ્ચે સભા પણ યોજી હતી. અમિતભાઈ શાહની બનાસકાંઠાની આ મુલાકાત અંગે રાજ્ય સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી પૂરા જોમ અને જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે અને ભવ્ય વિજય હાંસલ કરશે. થી વધુ સીટ જીતવા માટેનો જે નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે તો એ કાર્યકર્તાઓએ બનાસકાંઠા જિલ્લાની નવે નવ સીટ જીતવા માટેનું પ્લાનિંગ આદરણીય શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વની અંદર આજે સંકલ્પ કર્યો છે બધાએ ભેગા મળીને કે બનાસકાંઠાની નવે નવ સીટો ભારતીય જનતા પાર્ટી વિજય બનશે અને એક સંકલ્પ સાથે એક એક કાર્યકર્તા ઉત્સાહથી આ કામને આગળ વધારી રહ્યો છે. મેં જે કહ્યું અત્યારે હાલ એ જ કાર્યક્રમ. સાહેબ હાલમાં છ કોંગ્રેસ પાસે ત્રણ જ બીજેપી પ્રજાનો જે વિશ્વાસ જીતવાનો હોય પૂરની સ્થિતિની અંદર જે પાર્ટીના કાર્યકર્તાએ કામ કર્યું ખેતી અને પશુપાલન માટે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નિર્ણય કર્યો છે અને જે પ્રમાણે એનું અમલીકરણ જે થઈ રહ્યું છે એ 1% દરેથી કરીને 0% દરે વ્યાજથી ખેડૂતોને ધિરાણ આપવાની વાત હોય દૂધની અંદર સારા દેશમાં કોઈ પણ જગ્યાએ ન હોય એટલા પશુપાલકોને એના પૈસા ચૂકવાતા હોય પૂરની અંદર પણ જેને નુકસાન થયું એ લોકોને જે પ્રમાણે સહાય થઈ રહી છે. લાગે છે કે આ સરકાર આપણી સરકાર છે આપણી સંવેદનશીલ સરકાર છે એના કારણે જનતાએ જ નિર્ણય કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો જે ઉત્સાહ દેખાય છે એના ઉપરથી પ્રતીત થાય છે
કે અહીંયા 99 સીટો જીતવા માટેનો સંકલ્પ એક એક કાર્યકર્તાએ કર્યો છે, પ્રજા એનો નિર્ણય. આજે ડીસા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના સ્થાને યોજાયેલી આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, ભીખુભાઈ દલસાનિયા, ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરી, ગુજરાત સરકારના મંત્રીઓ શંકરભાઈ ચૌધરી અને કેસાજી ચૌહાણ, ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિત અન્ય અગ્રણીઓ તેમજ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અમિતભાઈ શાહ પાસેથી ઉપયોગી માર્ગદર્શન મેળવ્યા બાદ સ્થાનિક અગ્રણીઓ તેમજ કાર્યકરોનો ઉત્સાહ પણ ખૂબ વધી ગયો છે. બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીનો ગરમાવો વેગ પકડી રહ્યો છે. ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના પગલે ભાજપ અગ્રણીઓ ગામડા ખૂંદી સઘન જનસંપર્ક કરી રહ્યા છે. ત્યારે ગત શનિવારે વાવ ખાતે પણ રાજપૂત સમાજનું સંમેલન અને સત્કાર સમારોહ યોજાયો હતો. આ સમારોહને ભારે સફળતા સાંપડી હતી. વાવની કેસર કૃપા સોસાયટી ખાતે શનિવારે વાવ થરાદ અને સુઈગામ તાલુકાના યુવા રાજપૂત સમાજ દ્વારા યુવા સંમેલન તેમજ સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીએ યુવકોને વિધાનસભા ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી હતી, જ્યારે જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે આપણા દેશનું ભારત નામ ક્ષત્રિય રાજાના નામ પરથી પડ્યું છે. અગાઉ રાજપૂત સમાજ માથાવાડી રાજ કરતા હતા, આજે માથા ગણી રાજ થાય છે. રાજપૂત સમાજના અગ્રણી સગધાભાઈ રાજપૂતે કેનાલમાં પૂરતું પાણી છોડાવવામાં આવતું નથી તેમજ સરકારી દવાખાનાનું કામ શરૂ કરાવવા અને કોન્ટ્રાક્ટરો દ્વારા ખરાબ કામ કરેલ હોય કેનાલ તૂટી ના જાય તે માટે ઓછું પાણી છોડતા હોવાનું રજૂઆત કરી હતી. આ પ્રસંગે રાજપૂત સમાજના લોકો, ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે બનાસકાંઠા જિલ્લાના રાજપૂત ક્ષત્રિય યુવાનો દ્વારા ગુજરાત રાજ્યના જીઆઈડીસીના ચેરમેન બનેલા અને ગુજરાતના ક્ષત્રિય નેતા માન્ય શ્રી બળવંતસિંહભાઈ રાજપૂત એમનો સન્માન કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોએ નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને સમર્થન આપવા માટેનો જે નિર્ણય કર્યો તેના માટે સૌનો આભાર માનું છું. પહેલેથી પણ ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો એ વિકાસની રાજનીતિ રહ્યો છે. જે પ્રમાણે ગત વર્ષોમાં નર્મદાનું પાણી આ ધરતી ઉપર આવ્યું એના કારણે ખેડૂતોની ખુશાલી વધી છે. પૂરની સ્થિતિની અંદર પણ રાજ્ય સરકાર ખડા પગે રહીને આ વિસ્તારના પ્રજાજનોને જે મદદ કરી છે તે સિવાય શિક્ષણ, આરોગ્ય, રસ્તા સહિતની જે સુવિધાઓ ઊભી થઈ છે એ બધા વિષયો સાથે એક વિકાસની રાજનીતિ એ અમારો મુખ્ય મુદ્દો રહેશે. બનાસકાંઠાના દાંતીવાડા ખાતે કાર્યરત કૃષિ યુનિવર્સિટીનો 13મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી 14મી નવેમ્બર મંગળવારે સંપન્ન થનાર છે. આ અવસરે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ અને કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ ઓપી કોહલીજી સમારોહના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરશે. આ પદવીદાન સમારોહમાં નાબાર્ડ ચેર પ્રોફેસર ડોક્ટર એસ એ પણ તેમજ ગુજરાત સરકારના કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયા તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ વર્ષે અડધો કાર્તક મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં હજુ પણ દિવસે ગરમી અને રાત્રે ઠંડી એટલે કે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે ઠંડીના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. આ વર્ષે ઠંડીના આગમનમાં વિલંબ થયો છે, પરંતુ હવે ટૂંક સમયમાં જ ઠંડીનું જોર વધવાની પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના પશ્ચિમી ડિસ્ટર્બન્સના પગલે આજે 12મી નવેમ્બરથી જમ્મુ કાશ્મીર તેમજ હિમાલય પર્વતને અડીને આવેલા અન્ય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો દોર શરૂ થશે અને હિમવર્ષાના પ્રારંભ બાદ ઉત્તર ભારત સહિત રાજસ્થાન તેમજ ગુજરાતમાં ઠંડા પવનોનું આગમન થતાની સાથે જ ગુજરાતમાં ઠંડીનું જોર ક્રમશઃ વધશે.
હાલ ઠંડીનું જોર ઓછું હોય દિવસે તેમજ રાત્રે પણ પંખા ચાલુ રાખવાની ફરજ પડે છે। જો કે હવે આગામી મંગળવાર બાદ ઠંડીનું જોર વધ્યા પછી પંખાને આરામ મળી જાય તેવી પૂરી શક્યતાઓ છે। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિમાં અંબાના દર્શન કર્યા બાદ કોંગ્રેસની આઈટી સેલની ટીમો સાથે કર્યો સંવાદ। પાલનપુર નજીકના રામપુરા તેમજ ડીસા હવાઈ પિલર મેદાનમાં રાહુલ ગાંધીએ જનસભાઓને કર્યું સંબોધન। ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીના આકરા પ્રહારો। ડીસા શહેરનો ઘન કચરો તેમજ મેડિકલ વેસ્ટ જૂના ડીસા ગામની સીમમાં ઠાલવવા સામે જૂના ડીસાના રહીશો આક્રમક મૂડમાં। ડમ્પિંગ સાઇટ અન્યત્ર ના ખસેડાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। નમસ્તે શૈલેષભાઈ। આવો આવો જિગ્નેશભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર। બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે। ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે। બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ। લડવી નદી પાસે ડીસા હાઈવે પાલનપુર। ફોન નંબર 2674747। અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો। હિના જ્વેલર્સ, જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે। પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા। વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા, તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ। દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ। એક મુલાકાત અવશ્ય લો। સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા। મોબાઈલ નંબર 9710452001। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પગલે કોંગ્રેસ દ્વારા આયોજિત નવસર્જન ગુજરાત લોકસંપર્ક યાત્રા અંતર્ગત શનિવારે મોડી સાંજે યાત્રાધામ અંબાજી ખાતે આવી પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મા અંબાના નિજ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા બાદ અંબાજી ખાતે જ રાત્રિ રોકાણ કર્યું હતું। જ્યારે બીજા દિવસે આજે રવિવારે રાહુલ ગાંધીએ ગુજરાતભરમાં કોંગ્રેસ આઈટી સેલના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં આઈટી સેલની વિવિધ પાંખો દ્વારા રાહુલ ગાંધીનું કુંભમાળથી સન્માન કરાયું હતું।
આઈટીએલના કાર્યકરોએ સોશિયલ મીડિયાને લઈ પૂછેલા પ્રશ્નોના પ્રત્યુત્તર પણ રાહુલ ગાંધીએ આપ્યા હતા. આ સંવાદ કાર્યક્રમમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત ટોચના નેતાઓ તેમજ રાજ્યમાંથી આવેલી આઈટી સેલની 11 જેટલી ટીમોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીના પગલે ચાલી રહ્યો છે. ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાની ભૂલ સ્વીકારતા નથી, તે સદાય બીજાની ભૂલો જ શોધતા રહે છે, પરંતુ અમે વડાપ્રધાન પદની ગરિમા જાળવવામાં પાછી પાની કરતા નથી. ભાજપ ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતો હોવાનો આક્ષેપ પણ રાહુલ ગાંધીએ કર્યો હતો. જો કે રાહુલ ગાંધી મોટાભાગે પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસની પ્રચાર ઝુંબેશની કમાન ખુદ રાહુલ ગાંધીએ સાંભળી છે. કોંગ્રેસની નવસર્જન યાત્રામાં બનાસકાંઠાની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વિવિધ સ્થળે સભાઓ યોજી હતી. આજે સવારે અંબાજીથી નીકળી પાલનપુર આવી પહોંચેલા રાહુલ ગાંધીનું વિવિધ સ્થળે રોડ પર સ્થાનિક કોંગ્રેસ કર્તાઓ દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન જિલ્લા મથક પાલનપુર ખાતે અંબાજી હાઈવે પર રામપુરા ચોકડી નજીક આજે ખુલ્લા મેદાનમાં રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જિલ્લાના આગેવાનો અને કોંગ્રેસના ધારાસભ્યોએ ફૂલહારથી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવકોએ પણ રાહુલ ગાંધીનું મોમેન્ટો અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું. કોંગ્રેસની આ સભામાં ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પ્રવચનની શરૂઆતમાં 5 ઉદ્યોગપતિઓની ભાજપ સરકાર 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરી છે તેમ કહી ભાજપ પર પ્રહાર કર્યા હતા. 22 સાલ છે યહાં बीजेपी की सरकार है और 22 साल से 5-10 उद्योगपतियों का काम हो रहा है. आज गुजरात में दर्द है, गुजरात की जनता के दिल में दर्द है. पहली बार मैंने देखा है, हिंदुस्तान के हर प्रदेश में मैं गया हूं, हर डिस्ट्रिक्ट में गया हूं, पहली बार मैंने देखा है ऐसा एक प्रदेश देखा है जहां पे समाज के सब लोग आंदोलन कर रहे हैं. पटेल समाज के लोग बैठे हैं. આ સભામાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં 5 ઉદ્યોગપતિઓની સરકાર ઉપરાંત નોટબંધી, જીએસટી, ભ્રષ્ટાચાર તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીની આવકમાં સ્ત્રોત સંદર્ભે પણ આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત કી સરકાર દેંગે જહાં ભી નરેન્દ્ર મોદીજી જાતે હૈ વો હમ અપની મન કી બાત કરતે હૈ હમ આપસે અપની મન કી બાત નહીં કરેંગે. हम आपके पास आएंगे, आपकी मन की बात सुनेंगे और उसके बल पे सरकार चलाएंगे. आखिरी बात कहना चाहता हूं, नरेंद्र मोदी जी भ्रष्टाचार की बहुत बात करते हैं. मैं सूरत गया, सूरत के व्यापारियों ने मुझे बताया, एक ने नहीं हर व्यापारी ने बताया कि गुजरात में पूरे हिंदुस्तान से ज्यादा भ्रष्टाचार है. गुजरात में हमसे एक्सटॉर्शन होता है, गुजरात में हर 2 मिनट पुलिस वाले आ जाते हैं. ये मैं नहीं कह रहा हूं, ये सूरत के व्यापारी कह रहे हैं और गुजरात की जनता कह रही है. नरेंद्र मोदी जी ने कहा था, ना खाऊंगा ना खाने दूंगा, ना खाऊंगा ना खाने दूंगा. तो नरेंद्र मोदी जी गुजरात को, हिंदुस्तान को समझा दें, पूरे देश में एक ही कंपनी है जो 50,000 रुपए को
80 करोड़ रुपए में बदल सकती है महीनों में, और वो है जय शाह की कंपनी, अमित शाह के पुत्र की कंपनी। मोदी जी समझा दे कि जय शाह ने 50,000 रुपए को 80 करोड़ रुपए में महीनों में कैसे बदला। गुजरात में आप किसी भी व्यापारी से पूछ लो, आपको बताएगा ईमानदारी से यह काम नहीं किया जा सकता है। कुछ ही दिन पहले पहली बार गुजरात के चीफ मिनिस्टर के बारे में स्टॉक एक्सचेंज कमीशन कहता है कि गुजरात के चीफ मिनिस्टर बेईमान है और उन पर फाइन लगाता है। नरेंद्र मोदी इसके बारे में कुछ नहीं कहते हैं। पहले कहते थे ना खाऊंगा ना खाने दूंगा, आप कहते हैं। આજે બનાસકાંઠાની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાલનપુર બાદ ડીસાના હવાઈ પ્લર ગ્રાઉન્ડ ખાતે પણ સભા સંબોધી હતી. ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાંત પટેલ, વર્ષાબેન ગાયકવાડ તેમજ અલ્પેશ ઠાકોર સહિત અન્ય અગ્રણીની હાજરીમાં યોજાયેલી આ સભામાં રાહુલ ગાંધીએ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ડીસા પંથકમાં પાકતા બટાટાને સોનાના બનાવવાના વાયદા નરેન્દ્ર મોદીએ કર્યા હતા, પણ હાલ ખેડૂતોને બટાટા રોડ પર ફેંકવા પડે છે. આલુ કિલો કે ભાવ મે નહીં બેચોગે, ગ્રામ મે બેચોગે. ઓર જો આજ આલુ હે વો કલ સોના હો જાયેગા, પૂરી દુનિયા મે જાયેગા. और उसका इतना दाम बढ़ेगा कि आलू के सब किसान अमीर हो जाएंगे. हो गए किसान अमीर? सच्चाई मोदी जी का झूठ, मोदी जी का झूठ. आप लोग अमीर हो जाओगे, किलो में नहीं बिकेगा, ग्राम में बिकेगा. और मोदी जी की सच्चाई, गुजरात की सच्चाई, आपको आलू फेंकना पड़ता है. जहां भी जाते हैं कोई ना कोई वायदा कर जाते हैं. આજે ડીસા ખાતે યોજાયેલી સભામાં ગુજરાતમાં નેનો પ્લાન્ટ માટે સરકારે કિંમતી જમીન પાણીના ભાવે ટાટા કંપનીને ફાળવી ગુજરાતના ખેડૂતોનું અહિત કર્યું હોવાનો આક્ષેપ કરી ગુજરાતમાં કોંગ્રેસની સત્તા વાપસીનો દાવો પણ રાહુલ ગાંધીએ કર્યો હતો. जब तक ये गब्बर सिंह टैक्स ठीक नहीं हुआ और जब तक ये गब्बर सिंह टैक्स सही जीएसटी में नहीं बदला, तब तक कांग्रेस पार्टी लड़ेगी, गुजरात की जनता लड़ेगी. और हम तभी रुकेंगे जब ये गब्बर सिंह टैक्स सही जीएसटी में बदलेगा. आखिरी बार मैं आपसे भ्रष्टाचार की करना चाहता हूँ. एक उद्योगपति को दिया जा सकता है तो आपकी भी खुलकर मदद की जा सकती है और आपकी भी जिंदगी बदली जा सकती है. जो पैसा नरेंद्र मोदी जी ने टाटा नैनो में लगाया, वो पैसा हम गुजरात के गरीब लोगों को, गुजरात के किसानों को, गुजरात के मजदूरों को, गुजरात के छोटे व्यापारियों को देंगे और गुजरात की शक्ति का प्रयोग करके हम इस प्रदेश को तेजी से आगे बढ़ाएंगे. 33,000 करोड़ रुपए नैनो के लिए जा सकता है, मगर 500 करोड़ रुपए आपके लिए बाढ़ का जो पैसा था वो नहीं आ सकता है. और वो एक मिनट में निर्णय होता है और यहाँ एक रुपया नहीं आता है. ये गुजरात की सच्चाई है, इसको बदलना है. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ડીસા શહેરનો ઘન કચરો તેમજ મેડિકલ વેસ્ટ જૂના ડીસા ગામની સીમમાં ઠાલવવા સામે જૂના ડીસાના રહીશો આક્રમક મૂડમાં. ડમ્પિંગ સાઇટ અન્યત્ર ના ખસેડાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે, બગીચા રોડ, ડીસા. એજ્યુકા The Academy of Selection DISA. The Academy of Selection DISA. વર્ગ 1-2-3ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે, હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના સૂપ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટ યાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 97222-79353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકા પોલીસે શુક્રવારે સાંજે ગોળ ગામે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂપિયા 54,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર તાલુકાના ગોળ જુગારમાં રમાતો હોવાની તાલુકા પોલીસને બાતમી મળતા પાલનપુર તાલુકા પીએસઆઈ એ વાય પટેલે સ્ટાફ સાથે ગોળ ગામની જીમમાં ઓચિંતો છાપો માર્યો હતો અને જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી 4 મોબાઈલ, 13,300 રોકડા તેમજ મોટરસાઇકલ મળી કુલ 54,300નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ડીસા તાલુકા ભાચરવાથી કુચાવાડા જતા માર્ગ પર એક દારૂ ભરેલ પિકઅપ ડાલુ પસાર થતું હોવાની બાતમીના આધારે શનિવારે ડીસા રૂરલ પોલીસ મથકના સ્ટાફ માર્ગ કોર્ડન કરી બાતમીવાળા પિકઅપ ડાલાની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે ગાડી સહિત કુલ 3,61,000નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસને જોઈ ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા.
જોકે જીપડાલામાં સવાર 300 શખ્સો પોલીસને જોઈ નાસી છૂટતા પોલીસે જેરાળાના જહુભા ઠાકોર તથા બાચરવા ગામના અશોક સોની તથા અન્ય એક વિરોધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આર આર સેલ ભુજ પોલીસે શનિવારે બાતમીના આધારે ભાભરમાં રેડ કરી જુગારીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 12 મોબાઈલ અને એક બાઇક સહિત જુગારનું સાહિત્ય મળી રૂપિયા 67,980 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય જુગારીઓમાં પણ ફફડાટ પ્રસરી ગયો હતો. ભાભરમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમી આર આર સેલ ભુજ પોલીસને મળી હતી, જેથી પોલીસે શનિવારે બાબરમાં ઓચિંતો છાપો મારી 13 જુગારીઓને ઝડપી લઈ રોકડ રકમ અને મોટરસાઇકલ તેમજ 12 મોબાઈલ કિંમત મળી કુલ 87,880 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરને અડીને જ આવેલા ડીસા તાલુકાના સૌથી મોટા જૂના ડીસા ગામના રહીશોએ હવે ડીસા શહેરના ઘન કચરાનો જૂના ડીસા ગામની સીમમાં નિકાલ કરવા સામે બાયો ચઢાવી છે. ડીસા શહેરમાંથી એકત્ર કરાતો ઘન કચરો અને મેડિકલ વેસ્ટ વર્ષોથી જૂના ડીસા ગામની સીમમાં ગંગાજી વહોળા વિસ્તારમાં ઠલવાતો હોય ડમ્પિંગ સાઇટના સ્થળે કચરો અને ગંદકીના ઢગલા જામ્યા છે અને જૂના ડીસાના ગ્રામજનોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. ગ્રામજનોના હિતમાં આ ડમ્પિંગ સાઇટને અન્યત્ર ખસેડવા વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જૂના ડીસા ઘન કચરા આંદોલન સમિતિના ઉપક્રમે ગત શનિવારે જૂના ડીસાના રહીશોએ ડીસા નગરપાલિકા સામે આક્રોશ ઠાલવી જો આ ડમ્પિંગ સાઇટનું સ્થળાંતર ના કરાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી. જૂના ડીસાના ગ્રામજનોએ વોટ માટે કોઈ નેતાએ ગામમાં આવવું નહીં તેવા બેનરો લગાવી આકરા અભિગમની પ્રતીતિ કરાવી છે. ગામ પાસે આવેલો ગંગાજી વડા પાસે 2004 થી નગરપાલિકા દ્વારા કલેક્ટર નગરપાલિકા માટે કલેક્ટરશ્રીએ જમીન ઘન કચરા માટે ફાળવેલ છે. એ જમીન માટે જુનાડીસા ગ્રામ પંચાયત તેમજ જુનાડીસા તમામ પંચાયતે તેનો વિરોધ કરેલ છે. છતાં બી રાજકીય પ્રેશરથી અને નગરપાલિકાએ સરેઆમ સામધામ ધંધી નીતિ અપનાવીને એનો ભંગ કરીને અને ઘન કચરો નાખવામાં આવે છે, બરાબર. અને જેના લીધે જુનાડીસાના અંદર હાલ બહુ પ્રદૂષણ ફેલાઈ ગયું છે. વારંવાર અમે નગરપાલિકા કલેક્ટરશ્રીને રજૂઆત કરી હોવા છતાં કોઈએ એના અંદર કોઈ એનો કોઈ ફેર પાડતા નથી. વધતા અમે રાજકીય આગેવાનો પાસે બી રાજકીય આગેવાનો બી ખાલી ચૂંટણીના વોટ લેવા આવે છે, એના સિવાય આ સુધી અમને કશું જ આવા ઘન કચરા વિશે રસ ધરાવ્યો નથી. જેથી અમારા ગામના તમામ લોકો ભેગા મળી અને જુનાડીસા ગામના પ્રજા તમામ અમે 10 ટીમો બનાવી છે. હરેક ગામમાં હરેક વ્યક્તિ ઘરે ઘરે ફર્યો છે. હરેક ટીમને જુનાડીસા ગામની પ્રજા કહે છે કે બસ હવે વોટ નહીં જ આપવું, બસ હવે ઘન કચરાનો કાયમી માટે ચૂંટણીને કાયમી માટે બહિષ્કાર કરવું છે. અને જુનાડીસા ગામની પ્રજા તમામ બહિષ્કાર કરે છે અને અમારી ટીમ ફરી ઘરે એક એક ઘરનો એક એકનો સર્વે લે અને જુનાડીસા ગામનો તમામ પ્રજાનો અમને સપોર્ટ છે, જેથી અમે ઘન કચરાના કારણે ઘન કચરા નિકાલ લાવવા માટે આજથી અમે જુનાડીસા ગ્રામજનો તરફથી હવે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ગંગાજીનગર અને ગંગાજી વાળા પાસે જે મેં ઘન કચરાનો નિકાલ ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે તેના પરિણામે જુનાડીસાના સાંજના સમયે પ્રદૂષણ અને ધુમાડાના કારણે અનેક અકસ્માત થાય છે અને ત્યાં પશુઓ મરેલા છે, તે પશુઓ મરેલા નાખે છે. તેના કારણે લોકોને ત્યાંથી અવર જવર કરવું ખૂબ જ મુશ્કેલ પડે છે, ગંદકી ખૂબ જ થાય છે. એની બાજુમાં ગંગાનગર વિચારતી જાતિના લોકોને સરકાર દ્વારા પ્લોટ એનાયત કરવામાં આવે છે અને મકાન ફાળવવામાં આવે છે. એ વિસ્તારના લોકોને સાંજના સમયે પવનના કારણે તે ધુમાડાના કારણે લોકોનું સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર થાય છે. તેમજ આ જગ્યાએ જે સરકારી નીતિ નિયમો મુજબ જે ઘન કચરાનો નિકાલ કરવાનું કહેવામાં આવ્યું છે એ સરેઆમ ભંગ કરવામાં આવે છે. કારણ કે એ જગ્યા ઉપર મેડિકલ વેસ્ટ જે મેડિકલના નિયમો છે એ નિયમોના વિરુદ્ધ ભ્રૂણ હત્યાઓ ભ્રૂણના મૂકી દેવામાં આવે છે, મેડિકલની સિરિંજો નાખવામાં આવે છે અને ઘણા સમય લોકો રાત્રે ત્યાંથી નીકળે ત્યારે આ ધુમાડાના કારણે અકસ્માતના કારણે આ છેલ્લા 2 વર્ષનામાં તમે દેખો તો સૌથી વધારે મૃત્યુઆંક ત્યાં જોવા મળે છે. અકસ્માતના કારણે જુનાડીસાથી આજુબાજુના લોકો આવતા જતા લોકોને પણ મૃત્યુનું પ્રમાણ વધી જાય છે. આથી આ ઘન કચરાનો જો નિકાલ સત્વરે કરવામાં નહીં આવે તો જુનાડીસાને તમામ પ્રજા એકમત થઈ અને આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે બધા સાથે જ છીએ અને હાલ ચૂંટણીનો બહિષ્કાર જ કરીશું. જ્યાં સુધી અમારા ઘન કચરાનો નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીએ. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર.
ચૂંટણીના ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ બન્યા ડીસાના મહેમાન. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના શક્તિ કેન્દ્રોના કાર્યકરો સાથે બેઠક યોજી કમળક્રાંતિના પુનરાવર્તન માટે કામે લાગી જવા કર્યું આહવાન. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ બનાસકાંઠામાં યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિમાં અંબાના દર્શન કર્યા બાદ કોંગ્રેસની આઈટી સેલની ટીમો સાથે કર્યો સંવાદ. પાલનપુર નજીકના રામપુરા તેમજ ડીસા હવાઈ પિલર મેદાનમાં રાહુલ ગાંધીએ જનસભાઓને કર્યું સંબોધન. ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીના આકરા પ્રહારો. ડીસા શહેરનો ઘન કચરો તેમજ મેડિકલ વેસ્ટ જૂના ડીસા ગામની સીમમાં ઠાલવવા સામે જૂના ડીસાના રહીશો આક્રમક મૂડમાં. ડમ્પિંગ સાઇટ અન્યત્ર ના ખસેડાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.